गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आपने काले 5.3 ની અંદર પહેલો દાખલો જોયો તો દાખલા નંબર 2 પાઠ્યપુસ્તક બધા સામે રાખજો। તો આકૃતિ નહીં સમજાય ત્યાં સુધી દાખલો નહીં આવે, એટલે પહેલા આકૃતિ જે તમને આપી છે કે 12.3 માં બધા બધા દાખલા છે, જેટલા દાખલા બધા આકૃતિ વાળા છે બરોબર, એટલે આકૃતિ નહીં સમજાય તો દાખલો આવશે નહીં। આકૃતિ વ્યવસ્થિત સમજી લેશો એટલે સૂત્ર મૂકી અને સીધી સાદુરૂપ જ આપવાનું છે। બે સમકેન્દ્રી વર્તુળ આપ્યા છે, ઓ કેન્દ્ર વાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર તથા ખૂણા AOC એટલે કે કેન્દ્ર આગળ 40 નો ખૂણો હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। આવા બે વર્તુળ આપ્યા છે, બે નું કેન્દ્ર F, હવે કેન્દ્રિત વર્તુળ આ ખૂણાનો માપ છે 40, એટલે થીટા બરાબર 40 લેવા, ઓ અહીંયા A C અને અહીંયા B અને અહીંયા D। હવે જો આ પેલો છે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર, આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંથી પેલા મોટો લઘુવૃતાંશ થાય OAC એનું ક્ષેત્રફળ શોધી લેવાય અને પછી આ નાનો લઘુવૃતાંશ થાય OBB એનું ક્ષેત્રફળ શોધી લેવાય, પછી મોટા લઘુવૃતાંશમાંથી નાનો લઘુવૃતાંશ શું કરી નાખવાનો, બાદ કરી નાખવાનો, આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ પણ બરાબર। હવે જો એક વસ્તુ યાદ રાખવાનું, મોટા લઘુવૃતાંશની ત્રિજ્યા કેટલી છે 14, એટલે કે આ ત્રિજ્યા 14 છે અને આ ત્રિજ્યા છે 7 છે, ત્રિજ્યાનો માપ લેવામાં ખાસ ધ્યાન રાખવાનું। તો પહેલા લઘુવૃતાંશ OAC નો ક્ષેત્રફળ બરાબર, ડાયરેક્ટ કરવું તો યાદ આ રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર OAC નું ક્ષેત્રફળ માઇનસ OBD નું ક્ષેત્રફળ, આમાંથી બધું શું કરી દેવાનું બસ અલગ અલગ કરીએ તો ગણતરી નું આમ લાંબી ન થાય, આમ ટૂંકમાં સીધે સીધું થાય પાઈ આર વર્ગ થીટા છેદમાં 360। પાઈ એટલે કઈ સૂચના આપેલી નથી એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા નું માપ અહીંયા 14 ગુણ્યા 14, કેટલી ત્રિજ્યા છે મોટા લઘુવૃતાંશની 14, 14 ગુણ્યા 14 ગુણ્યા થીટા નું માપ તો એમાં 40 જ રહેશે 360। 0 0 ઉડી જાય, 9 4 36, 7 2 14 બરાબર, હવે કે છે ઉડતા નથી તો 22 નો 44 44 ગુણ્યા 14 440, 14 14 16 ને 17 6 9 10 11 12 13 લઘુવૃતાંશ કયો લઘુવૃતાંશ નાનો OBD નું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ થીટા છેદમાં 360, પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા કેટલી ત્રિજ્યા લેવાની 7, 7 ગુણ્યા 7 ગુણ્યા 40, ફેરફાર માત્ર ત્રિજ્યા માત્ર, અહીંયા 2 વાર 14 લેવાના, અહીંયા 2 વાર 7, 9 ચોક 36, 7 7 ઉડી જાય, 22 ગુણ્યા 7 કરવાના, 22 7 154,
चौरस नू क्षेत्रफल माइनस बे अर्ध वर्तुळ ना क्षेत्रफल। अब पहला बे ना सूत्र मूकी दियो, चौरस नू क्षेत्रफल એટલે चौरस ना क्षेत्रफल नो सूत्र शू थाय, लंबाई नो वर्ग, शू थाय लंबाई नो वर्ग अथवा तो बाजू नो वर्ग। लंबाई चौरस लंबाई चौदह चौदह नो वर्ग माइनस आ बे बे उड़ी जाए पाई की कीमत 22 ना छेद में 7 गुणिया कितनी त्रिज्या लेवानी 7 કારણ કે અર્ધ વર્તુળ નો વ્યાસ છે એ 14 આપ્યો છે બાજુ નો માપ અર્ધ વર્તુળ નો વ્યાસ થાય એ 14 છે એટલે અર્ધ વર્તુળ ની ત્રિજ્યા 7 થાય 7 7 ઉડી જાય આવેલું છે 14 નો વર્ગ કરવાનો નો આવડે તો ગુણાકાર કર લેવાનો 14 ગુણ્યા 14 14 14 196 માઈનસ 22 ગુણ્યા 7 તમને કહેલું તો જે 22 7 154 196 માંથી 154 બાદ કરી નાખો એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે 2 4 43 સેન્ટીમીટર વર્ગ। રંગીન ભાગનું ક્ષેત્રફળ 42 સેન્ટીમીટર વર્ગ લખી નાખો। સમબાજુ ત્રિકોણ છે એવો સમભુજ ત્રિકોણ અને આ માપ છે એ વર્તુળ છે વર્તુળની ત્રિજ્યા 6 સેન્ટીમીટર અને સમભુજ ત્રિકોણની બાજુનો માપ 12 સેન્ટીમીટર હવે સમભુજ ત્રિકોણ કીધો છે 12 સેન્ટીમીટર બાજુવાળા સમભુજ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર લઈ વર્તુળાકાર ચાપ દોર્યો છે આકૃતિ 12.22 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। હવે બોર્ડ ઉપર ધ્યાન જો આ રંગીન પ્રદેશ એટલે આ વર્તુળ અને આ સમભુજ ત્રિકોણ સમભુજ ત્રિકોણમાંથી આટલો ભાગ છે ને એ વર્તુળની અંદર આવી જાય છે। એક વસ્તુ યાદ રાખો વર્તુળની અંદર કેટલો ભાગ આવી જાય છે સમભુજ ત્રિકોણનો જો વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો આટલું આવી જાય પછી વધે કેટલું આખો સમભુજ ત્રિકોણનો વધે આ ભાગ વધે તો સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એટલે જમાય આવી જાય અને વર્તુળમાં આ ભાગ આવી જાય તો આ શું છે આપણો એક લઘુ વૃતાંશ છે શું છે લઘુ વૃતાંશ અને એની ત્રિજ્યા કેટલી છે 6
તો પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાય, સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેવાય, બેયમાંથી આટલો ભાગ બેયમાં વિભાજિત થાય એટલે એકવાર શું કરી દેવાય, બાદ કરી દેવાય. એ ભાગ છે એ કયો છે, તો કે સમભુજ ત્રિકોણ છે એનો એક લઘુવૃતાંશ છે, વર્તુળની અંદર બનતો લઘુવૃતાંશ છે. તો અલગ અલગ શોધવું હોય તો એને અથવા તો આ ડાયરેક્ટ કરવું હોય તો આકૃતિમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ બધો ભાગ રંગીન છે, તો રંગીન પ્રદેશનું બોળકો ધ્યાન રાખજો ક્ષેત્રફળ બરાબર એક આપણે આગળ વર્તુળ છે, શું છે વર્તુળ, બીજો ભાગ છે આપણે આગળ સમભુજ ત્રિકોણ છે, પણ વર્તુળ અને સમભુજ ત્રિકોણમાં લઘુવૃતાંશ બેયમાં આવે છે એટલે એકવાર લઘુવૃતાંશ કાઢી નાખો, વર્તુળની અંદર લઘુવૃતાંશ નથી આવતા, સમભુજ ત્રિકોણમાં એ ત્રિકોણ લઈ લઈએ એટલે આટલો ભાગ એમાં આવી જતો હોય એટલે આમાંથી આટલો ભાગ આપણે જોતો નથી, એટલે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ શું બાદ કરી દેવાનું, આટલા લઘુવૃતાંશ બાદ કરી દેવાનું, એટલે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બધાયના સૂત્ર મૂકી દો પાઈ આર વર્ગ, અહીંયા સૂત્ર શું થશે વર્ગમૂળ 3 ના છેદમાં 4 બાજુનો વર્ગ, અને અહીંયા સૂત્ર શું થશે પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. ચાલો પહેલા બધાયની કિંમત આ બે ની સરખામણી કરવી હોય તો વર્તુળ અને લઘુવૃતાંશ બે ની ત્રિજ્યા સરખી છે એટલે પાઈ આર વર્ગ બે માં સામાન્ય નીકળી જાય, કાઢી લેવો હોય નકર પછી સાદો રૂપ આપીને કરશો તો આવશે, આને એમ નામ રહેવા દેશો, આનો જે જવાબ આવે એ એમ નામ રહેવા દેશો બરાબર. તો પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 6 પ્લસ વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા આની બાજુ કેટલી છે 12 ગુણ્યા 12 માઇનસ 22 ના છેદમાં 7 6 ગુણ્યા 6 સમભુજ ત્રિકોણ છે એટલે બીજો નો હોય તો બધાય ખૂણા કેટલા ના હોય 60 ના, કેટલા ના 60 ના એટલે 60 છેદમાં 360 60 ના છેદમાં 360. હવે સાદો રૂપ આપવાનું છે, જ્યાં જ્યાં છેદ ઉડતો હોય ત્યાં છેદ ઉડાડી દેવાનો, બાકી એમ નામ રાખી દો. અહીંયા ધ્યાન 4 તેરી 12 રેડી આટલો છેદ ઉડ્યો, 0 0 ઉડી જાય, 6 6 36 અને 6 6 ઉડી જાય, આટલો ઉડી. હવે 22 ગુણ્યા 36 કરો, પહેલા 22 ગુણ્યા 36 0 તંદુ 6 તંદુ 6 6 2 12 2 6 2 12 ને 13 2 9 7 712 છેદમાં 7 પ્લસ અહીંયા 12 તેરી 36 અને વર્ગમૂળમાં 3 જો કૌંસમાં કાઈ કીધું નથી, વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકવી કે નહીં તો નહીં મૂકવાય, 36 વર્ગમૂળ 3 એમ માઇનસ 22 નો અહીંયા 36 આરે ગુણાકાર હતો, અહીં 22 નો 6 આરે ગુણાકાર, 22 ગુણ્યા 6 6 2 12 6 2 12 ને 13 132 છેદમાં 7. જો હવે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખો, આ બે માં છેદ સરખો છે એટલે આનો આની બાદ બાકી કરી શકાય, આને એમ નામ રાખવા, આને શું કરવાના એમ નામ રાખવા, તો આ 36 વર્ગમૂળ 3 એમ નામ પ્લસ
792 ના છેદમાં 7 માઈનસ 132 ના છેદમાં 7 આ બે નો છેદ સરખો છે એટલે એકવાર લખાય એટલે 36 વર્ગમૂળ 3 792 માંથી 132 બાદ કરી દો 2 માંથી 2 જાય એટલે 0 9 માંથી 3 જાય એટલે 6 અને 7 માંથી 1 જાય એટલે 6 660 છેદમાં 7 સાથે એકવાર લખાય બે નો છેદ સરખો છે એટલે એકવાર લખાય હવે આમાં બીજું કંઈ થાય નથી એટલે આ તમારો જવાબ ચોપડીની પાછળ આવો જવાબ લખો છે 36 વર્ગમૂળ 3 + 660 છેદમાં 7 થેન્ક યુ વ્યવસ્થિત લખજો અને બધાય દાખલા વ્યવસ્થિત ખાતા જોડામાં લખજો